ત્યારબાદ બીજું આવશે હવાનું પ્રદૂષણ. આજે પાણીની જેમ હવા પ્રદૂષણને પણ જગતમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. તમે આજે જુઓ કે જેમ પાણીનું પ્રદૂષણ વધતું જાય છે એમ હવાનું પ્રદૂષણ પણ જગતમાં એટલે કે વિશ્વમાં મોટી સમસ્યા ઉદ્ભવે છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ પામ્યા છે. આજે જોવા જાઓ તો શહેરી વિસ્તારોની સાથે સાથે ઘણા બધા ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉદ્યોગોનો વિકાસ થતો જોવા મળે છે. ઉદ્યોગમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડા હવામાં ભરતા હવામાં પ્રદૂષણ થાય છે. એટલે કે ઉદ્યોગો દ્વારા જે છોડવામાં આવતો જે ધુમાડો છે, ગેસ છે, એ શું થાય છે, હવામાં વળે છે અને હવા શું થાય છે, પ્રદૂષિત થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ વધી ગયો છે. પેટ્રોલિયમ ડીઝલથી ચાલતા વાહનોનો હવામાં ધુમાડો વાયુમાં નાઇટ્રસ ઓક્સાઇડ, બેન્ઝોપાર્યન અને કાર્બન ડાયોક્સાઇડ ભરે છે. તમે જુઓ કે આજે ખનિજ તેલ એટલે કે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન વગેરેનો દિન પ્રતિદિન ઉપયોગ વધતો જોવા મળે છે. તો એ ઉપયોગ વધવાને કારણે વાહનોનો જે ધુમાડો છે, ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. એટલે કે ઉદ્યોગો કારખાનાનો ધુમાડો તો હવાને પ્રદૂષિત કરે છે, પણ સાથે સાથે આપણે જે વાહનો વાપરીએ છીએ એ વાહનોનો પણ ધુમાડો જે છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે, જેથી હવામાં આવા વાયુનું પ્રમાણ વધે છે. એટલે કે વાતાવરણમાં રહેલા જે ઝેરી વાયુ છે, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાર્યન, આ બધા જે છે વાયુ વાતાવરણમાં વળે છે અને હવા જે છે એ દૂષિત થાય છે. આજે જંગલોમાં મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધ્યું છે. અને જંગલોમાં તમે જુઓ કે ઘણા બધા વૃક્ષો કાપવામાં આવ્યા છે, એથી શું થયું છે, હવાનું પ્રદૂષણ વધ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાતા હવાના ધૂળના રજકણો ઉડીને ભળે છે. શું કહે છે કે વૃક્ષો અને વનસ્પતિ જે છે ઓછા થયા છે એટલે ધૂળના રજકણો હવામાં ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3નું પ્રમાણ વધવા લાગ્યું છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે CO3નું પ્રમાણ વધે છે અને વાહનોના ધુમાડાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાફડ જેવા રોગો પણ થાય છે. જો આગળ આપણે જોયું વિદ્યાર્થીઓ કે પાણીને લીધે કોલેરા, કમળો અને ઝાડા ઉલટી આ ત્રણ પ્રકારના રોગો થાય છે, જ્યારે હવાના પ્રદૂષણથી તમે જોવા જાઓ તો કે ફેફસાની, દમ એટલે શ્વાસ લેવામાં હાફણ જેવા રોગો થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓનું મૃત્યુ પણ થાય છે. ઘણી વખત શું થાય છે કે વધુ પડતું પ્રદૂષણ થાય એટલે પ્રાણીઓ શ્વાસ લઈ શકતા નથી અને શ્વાસ ન લેવાને કારણે તે મૃત્યુ પામે છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે અને આજે વૈશ્વિક તાપમાનમાં જે છે વધારો થયો છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભરતા એસિડ વર્ષા પણ થાય છે, જેથી વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન થાય છે. ઘણા બધા ઝેરી વાયુઓ જે વાતાવરણમાં ભળે છે એ વાતાવરણમાં ભળવાથી એસિડ વર્ષા થાય છે અને એસિડ વર્ષા થવાથી મનુષ્ય અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન થાય છે. હવાનું પ્રદૂષણ અટકાવવા આપણે કેટલાક નિયમો બનાવવા જોઈએ. જેમ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે, એમ હવાનું પ્રદૂષણ પણ અટકાવવા માટે ઘણા બધા નિયમો બનાવવામાં આવે છે. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ અને યોગ્ય પ્રમાણમાં આપણે ધુમાડો છે, ઝેરી ગેસ વાયુ ફિલ્ટર કરતા જે સાધનો છે એને શુદ્ધ કરવા જોઈએ અને એવા સાધનો પણ આપણે વસાવવા જોઈએ અને નિર્માણ કરવા જોઈએ. પર્યાવરણ જાગૃતિ અભિયાનો ચલાવવા માટે બરાબર પર્યાવરણ જે જાગૃતિના અભિયાનો છે એ પણ આપણે ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરાવવો જોઈએ. ઉદ્યોગોને સરકારે કડક થઈને બંધ કરાવવા માટે સુધીનો દંડ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ અને ડીઝલ પેટ્રોલનો જરૂરિયાત જેટલો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG અને PNGનો ઉપયોગ કરવો જોઈએ અને જે પ્રદૂષણ મુક્ત જે છે કોમ્પ્રેક્સ નેચરલ ગેસ અને PNG યાની જે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં PUCનો કડક અમલ કરવો, યાની પોલ્યુશન અંડર કંટ્રોલ જે છે એનું પૂરું નામ છે, તો એનો પણ આપણે અમલ કરાવવો
જોઈએ. અહીંયા પીયુસી શબ્દનો તમને સમજાવ વિદ્યાર્થી મિત્રો કે સરકાર દ્વારા જે છે એ નિયમ બનાવ કે તમારે વાહન તમારે વાહનોની ચકાસણી કરીને પીયુસી લાયસન્સ મેળવવું પડે, એટલે કે એમાં દ્વારા તમારું જે સાધન છે એની ચકાસણી, લાયક તમારું એન્જિન બરાબર છે, યોગ્ય છે, એટલે તમારું સાધન પ્રદૂષણ મુક્ત છે એવું સાબિત કરે છે. પીયુસીનું જે લાયસન્સ હોય એ સાધન જે છે પ્રદૂષણ મુક્ત છે એમ દર્શાવે છે. તો હવાનું પ્રદૂષણ જોયું, ત્યાર પછી આવશે જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, આપણને જમીનનું પ્રદૂષણ નજર સામે જોઈ શકાતું નથી. આજે વિકસતા વિશ્વમાં જમીનનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે, એટલે કે દિન પ્રતિદિન જમીનનું પણ પ્રદૂષણ વધતું જાય છે. વિકસેલા ઉદ્યોગો ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. તમે જે ઉદ્યોગોનો વિકાસ થયો છે એ અને ગટરના પાણીને તમે જમીન ઉપર છોડી દો તો જમીનમાં જે છે અશુદ્ધિ પેદા થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટેના હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતી લાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. જે ખેતી લાયક જમીન હોય, ફળદ્રુપ જમીન, જો એના પર ઉદ્યોગો સ્થાપવામાં આવે તો એ જમીનને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. ઉદ્યોગો પોતાના નકામો ઘન કચરો જમીનમાં રાખે છે. આજે પોલિથીનનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં વધવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે, ખાસ પોલિથીન બેગો પ્લાસ્ટિક. આજે સરકાર દ્વારા પણ ઘણા બધા જે છે એ સૂચનો કરવામાં આવે છે કે બહાર નીકળો ત્યારે ઘરેથી થેલી લઈને નીકળવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, ખાસ શાકભાજી કે અન્ય વસ્તુ ખરીદો ત્યારે ઝભલાની માંગણી કરવી નહીં, કે જેથી કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થવાથી જમીનનું પ્રદૂષણ ઘટે. કારણ કે વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક જે છે પ્લાસ્ટિક જમીનમાં એક સમય કાગળ છે, કંતાન છે, એ વસ્તુ જે છે જમીનમાં ભળી જાય છે, પણ પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને એને જો બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય. તો એ સમસ્યાને નિવારણ માટે મોટાભાગે સૂચનો હોય છે કે ભાઈ જોઈતા પ્રમાણમાં પોલિથીન બેગનો ઉપયોગ કરો, એટલે જરૂર ન જણાય ત્યાં પોલિથીન બેગ વાપરવી જોઈએ નહીં. શહેરમાં કચરો જેવા ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ, રાસાયણિક પદાર્થ હોય છે જે ઊંડી સારી જમીનમાં ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરો પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. આજે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી પાકતા અનાજ, શાકભાજી અને દૂષિત થાય છે, અને આપણે જે જમીન ઉપર ઉદ્યોગોનું પાણી છોડ્યું હોય છે તો એના પર જ્યારે ખેતી કરવામાં આવે છે તો એ પાક પણ દૂષિત થયેલો જોવા મળે છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. અને એવું આપણે ખાવાથી આપણા શરીરમાં ક્ષય અને હાડકાને લગતા જે રોગો જે છે એ જોવા મળે છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતા ઊભી થાય છે, અને જેમ જેમ આપણે જમીન ઉપર પાક લઈએ છીએ એમ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, અને જમીનની ફળદ્રુપતા ઘટતા પછી તે જે છે એને જમીનને આપણે ઉત્પાદન ખેતી માટે લઈ શકતા નથી. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનામાં પાણીના સૂક્ષ્મ જીવાણુઓ નાશ કરે છે. ઉદ્યોગોના ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુ માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુ જમીન ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. આપણે જમીન પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ, આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ. આપણે જે કેમિકલો છે અને પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કેટલો થાય જરૂરિયાત પૂરતો કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં, એટલે કે જે ફળદ્રુપ જમીન હોય ત્યાં આપણે ઉદ્યોગો સ્થાપવાની જરૂર નથી. પર્યાવરણનું જતન કરવું જોઈએ, આપણે પર્યાવરણને શું કરવું જોઈએ, જતન એટલે પર્યાવરણની સાર સંભાળ રાખવી જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર, એટલે કે ખેતી ક્ષેત્રે જે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વપરાય છે એના કારણે પાકની ગુણવત્તા ઓછી થાય છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. તો એવા સમયે ખાસ કરીને કુદરતી ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, દેશી ખાતર વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલ કરીને તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
જે પાણી પણ બચાવે અને પ્રદૂષણને પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, અને જેથી શું એક પ્રકારની ટપક સિંચાઈ પદ્ધતિ પણ ગણાય છે. ખેતી ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આમ આપણે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જોયું. ચોથું પ્રદૂષણ છે ધ્વનિ પ્રદૂષણ. ચાર, ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ. તો ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય? તો કર્ણને અપ્રિય અવાજ, કર્ણ એટલે કાન, કાનને જે અવાજ પસંદ ન હોય એને આપણે શું કહીએ છીએ? ઘોંઘાટ કહીએ છીએ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ખૂબ જ વધી ગયું છે. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના અવાજોને કારણે જે અવાજ પેદા થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય છે. આજે આપણે જોવા જઈએ તો મોટાભાગની પ્રજા જે છે ઉત્સવપ્રિય છે. તહેવાર હોય તો તહેવારોની ઉજવણી પણ ધામધૂમથી કરતા હોય છે, અને એ સમયે મોટાભાગે જોવા જાઓ તો લાઉડ સ્પીકરથી બેન્ડ બાજા જે છે વગાડે છે, ડીજે વગાડતા હોય છે. તો એના કારણે શું થાય છે? ધ્વનિનું પ્રદૂષણ થાય છે, એટલે કે વાતાવરણમાં રહેલા જે સારા જીવાણુ છે એ અવાજને કારણે શું થાય છે? નાશ પામે છે. આ ઉપરાંત ચૂંટણી કે રમતોનો વિજય મેળવવામાં આવે ત્યારે પણ પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડવામાં આવે છે, અને વાજિંદ્રાઓ, ઢોલો, શરણાઈઓ વગાડવામાં આવે છે. હવે તો ડીજે આવે છે એટલે ડીજે પણ વગાડવામાં આવે છે. તો એના કારણે શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ વધે છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોય છે, અને ખાસ કરીને ઘણા બધા શહેરોમાં પણ જે વાહનો છે, વાહનોના અવાજને કારણે, હોર્નને કારણે શું થતા હોય છે? તો કે ઘોંઘાટ થતો જોવા મળે છે. ખાસ કરીને ચાર રસ્તાઓ, ખોટી જગ્યાએ પાર્કિંગ કરો તો ત્યાં તમને ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. આ ઉપરાંત સમુદ્ર અને મોટી નદીઓ, જ્યાં મોટા જહાજો સબમરીનો ફરે છે, તો તેમાં જળનું પ્રદૂષણ પણ વધે છે. ધ્વનિ પ્રદૂષણના ઘોંઘાટને કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ઘોંઘાટને કારણે તો તમારે શું થાય છે કે તમારે બહેરાશ તો આવી જાય છે. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ કે લોકોને શું હોય છે, ઘણી બધી તે હોય છે કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને ગીતો સાંભળવાની, અને ઘણા લાંબા સમય સુધી એ ગીતો સાંભળતા હોય છે. તો આ ટેવ જે છે આપણે સુધારવી જોઈએ. જેમ બને એમ હેન્ડસ્ફ્રીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, અને ઘોંઘાટને કારણે આપણામાં બહેરાશ પણ આવી શકે છે. તેની સાથે સાથે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ એની અસર થાય છે. આપણો સ્વભાવ ચીડિયો બની જાય છે, ગુસ્સો આવે છે. તો આ શું છે? તો એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત થાય છે. ઘણા કીટકો અને જીવાણુ પણ નાશ પામે છે. એટલા માટે તો આપણે જો શાળા, હોસ્પિટલ કે દવાખાનું હોય ત્યાં નો હોર્ન કે સાયલેન્ટ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવામાં આવતા હોય છે. ખરેખર ધ્વનિ પ્રદૂષણથી માળખતા દર્શાવે છે, અને ઘણીવાર ધ્વનિ પ્રદૂષણ પણ જે છે એ આપણને માટે જે છે ખતરનાક સાબિત થઈ શકે છે. નાગરિક પોતે જ સમજવાની ટેવ કેળવાનો ઉપાય છે. માનવીએ પોતાની જાતે સમજવું જોઈએ. સરકાર દ્વારા ઘણા બધા નિર્ણય લેવામાં આવે છે, જેમ કે તમને કહેવાય છે તમે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરથી ગીતો વગાડી શકો નહીં, તમે મોટા અવાજે સ્પીકર ગીતો કે ડીજે વગાડી શકો નહીં. જો કોઈ બાજુવાળો ફરિયાદ કરે તો એ તમને શું થાય છે કે દંડ કે સજા કરી શકે છે. તો એનું કારણ શું? તો આપણે અહીંયા ઘણા બધા જે છે નોકરિયાત વર્ગ રહેતા હોય છે. હવે આપણે સવારમાં નોકરી જતા હોય ને સાંજે પાછા આવતા હોય, તો ઘણા નાઇટમાં પણ નોકરી જતા હોય. હવે પેલો રાતે 10 વાગ્યે ગીતો વગાડે તો બાજુવાળાની ઊંઘ બગડે. એટલે સરકાર દ્વારા જે છે આવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે અમુક નિયમો બનાવ્યા છે. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરવાવાળા વાજિંદ્રાઓ વગાડવા જોઈએ નહીં, ફટાકડા ફોડવા ન જોઈએ, વાહનોના યોગ્ય સમયે સર્વિસ કરાવવી જોઈએ, અને આપણું જે વાહન છે એ યોગ્ય સમયે સર્વિસ કરાવવું જોઈએ. પીયુસીના નિયમો કડક બનાવવા જોઈએ. વસ્તી ગીતતાને નિયંત્રણમાં રાખવી જોઈએ, અને વસ્તીને પણ ખાસ સાથે સાથે વસ્તી પણ નિયંત્રણ રાખવી જરૂરી છે. જેમ જેમ વસ્તી વધશે એમ એમ લોકોની જરૂરિયાતમાં વધારો થશે, એટલે વસ્તી પણ નિયંત્રણમાં રાખવી અનિવાર્ય છે. ઉદ્યોગોના અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું, અને અવાજનું પ્રદૂષણ ઘટાડવું હોય તો વૃક્ષો ઉગાડવા જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો જે છે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે, બરાબર, એટલે કે એકદમ આપણી સાથે સંકળાયેલું જે છે એ વસ્તુ છે. આપણે બધામાં જો વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે, વરસાદ લાવે છે, ફળ શાકભાજી આપે, તો આપણા માટે વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે.
તો આપણે જેમ બને વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિક સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી આપણને પ્રદૂષણથી બચાવે છે. આપણી સમય સૂચકતા અને સમજદારી છે એ પણ શું કરે છે, પ્રદૂષણથી બચાવે છે. પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે. પાણી કેટલું મૂલ્ય છે એ આપણે બધાને સમજાય, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતા લેતા નથી. આપણે 50 રૂપિયાની પાણીની બોટલ લઈએ છીએ તે પણ આપણે પાણીની ગંભીરતા સમજતા નથી. ગાંધીજીએ કહેલું, જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે, તેના પર સૌનો સમાન હક છે. આપણા જે મહાત્મા ગાંધીજી છે એમણે કહ્યું હતું કે જળ, જમીન અને જંગલ એ બધાએ સામુદાયિક, એટલે કે બધાને તેના પર સૌનો સમાન હક છે. તેને વેપારની વસ્તુ બનાવો એ આપણો ગુનો છે, પણ આજે આપણે દરેક વસ્તુ એને વેપાર તરીકે બનાવી નાખી છે. માનવ નિર્મિત સમસ્યામાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. જો આપણે જે અત્યાર સુધીના પ્રદૂષણો જોયા, હવા, પાણી, ભૂમિ, ધ્વનિ પ્રદૂષણ, તો એમાંથી સૌથી અગત્યનું એટલે કે અગ્રસ્થાને હોય તો કયું છે, પાણીનું પ્રદૂષણ. એટલે પ્રશ્ન પૂછાય કે માનવ નિર્મિત સમસ્યામાં સૌથી અગ્રસ્થાને પ્રદૂષણ કયું છે, તો પાણીનું પ્રદૂષણ. આનો ઉત્તર શોધવા માટે, સમસ્યા નિવારણ માટે સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ, એટલે લોકોએ એનો નિકાલ કરવો અનિવાર્ય છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકો પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે ઉપાય કરવો પડશે. અને મનુષ્યએ પ્રદૂષણ અટકાવવા માટે મનુષ્યએ જાતે જ જાગૃત થવું પડશે. તમારે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 3 નોટમાં લખવાનો છે. આ ઉપરાંત બીજા અન્ય પ્રશ્નો હોમવર્ક હશે તો તમને મોકલવામાં આવશે અને તમારે તમારી નોટબુકમાં એ લખવાનું રહેશે.